મિત્રો આજે આપના માટે સરસ મજાની એક યોજના લઈને આવ્યો છું સુકન્યા સમૃદ્ધિ યોજના ટૂંકમાં એનું નામ એસ એસ વાય યોજના છે તમારી દીકરી જો હોય તો એમના માટે અથવા નજીકમાં સંબંધીમાં આજુબાજુમાં કોઈને પણ દીકરી હોય તો એમને આ વિડીયો એના સુધી પહોંચાડજો એને માહિતી આપજો જેથી કરીને એ આ જો યોજનાનો લાભ લઈ શકે છે વધારે આ વિગતો મેળવીએ આપણે કે આ યોજનાની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોવે કઈ પ્રોસેસ કરવી પડે ક્યાં એનું ખાતું ખોલાવવાનું તો આ સુકન્યા સમૃદ્ધિ યોજના માટે દસ વર્ષથી નાની દીકરીઓ માટેની યોજના છે ઉંમર મિત્રો કેટલી હોવી જોઈએ તો કે દસ વર્ષથી નાની દીકરીઓ હોય એના માટે આ યોજના છે દીકરીના લગ્ન અથવા ઉચ્ચ અભ્યાસ માટેના હેતુથી કેન્દ્ર સરકારે કોણે કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલી યોજના છે બેટી બસાવો બેટી પઢાવો સ્કીમ હેઠળ આ યોજના લોન્ચ કરવામાં આવી છે એટલે કે મિત્રો સાદી ભાષામાં કહીએ તો દસ વર્ષથી નાની જે દીકરીઓ છે એમના માટે છે એમના લગ્નનો ખર્ચ અને એના ભણવાનો ખર્ચ કરવા માટે જે બચત કરવી જોઈએ એના માટેની આ યોજના છે હવે કોઈ પણ દીકરી દસ વર્ષની થાય એ પહેલાં કોઈ પણ સરકાર માન્ય બેંક હોય કે પછી પોસ્ટ ઓફિસ હોય નજીકની એની અંદર માત્રને માત્ર અઢીસો રૂપિયા તમે જમા કરાવી અને ખાતું ખોલાવી શકો છો પહેલાં આ યોજના હેઠળ હજાર રૂપિયા ભરવા પડતા હવે મિનિમમ અઢીસો રૂપિયા કરી નાખ્યા છે એટલે તમે સરકારી બેંક એટલે એસબીઆઈ જેવી કોઈપણ નેશનલ બેંક હોય એસબીઆઈ છે એવી કોઈ પણ જે બેંક ઓફ ઇન્ડિયા છે પંજાબ નેશનલ બેંક છે આવી સરકાર માન્ય જે બેન્કો છે એની અંદર અથવા પોસ્ટ ઓફિસની અંદર તમે બસો ને પચાસ રૂપિયા ભરી દસ વર્ષથી નાની દીકરીઓ માટે ખાતું ખોલાવી શકો એસએસવાય યોજના હેઠળ અને બચત કરી શકો એક પરિવારની બે જ દીકરીઓ લાભ લઈ શકે છે એક કિસ્સો એવો બને કે જો પહેલી વખત દીકરી જન્મે અને બીજી વખતની અંદર બંને દીકરીઓ જોડકાર રૂપે જન્મે તો પહેલી દીકરી અને બીજી બે દીકરી એકસાથે જન્મેલી એમ ત્રણ દીકરીઓ થાય એ રીતે લાભ મળી શકે છે દીકરી અઢાર વર્ષની થાય પછી ઉચ્ચ અભ્યાસ માટે પચાસ ટકા રકમ જે બેંકમાંથી મળી શકે છે જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે એને પચાસ ટકા રકમ મળે હવે આની અંદર કરવાનું શું હોય છે તો કે ચૌદ વર્ષ સુધી દર મહિને કેટલા વર્ષ સુધી ચૌદ વર્ષ સુધી દર મહિને સોના ગુણાંકની અંદર તમારે રકમ જમા કરાવવાની છે ચૌદ વર્ષ એટલે દાખલા તરીકે તમારી દીકરી છે એ પાંચ વર્ષની થઈ છે અથવા હા સાત વર્ષની થઈ છે આપણે દાખલા તરીકે એમ રાખીએ સાત વર્ષની થઈ છે અને હવે એ દીકરીને તમે ખાતું ખોલાવો છો તો ચૌદ વર્ષ એટલે એની અંદર સૌદ ઉમેરો એટલે એકવીસ વર્ષ સુધી તમારે સોના ગુણાકમાં એટલે બસો ત્રણસો મતલબ અઢીસોથી ઉપર પાંચસો છે સાતસો છે હજાર છે એવી રીતે તમારે જમા કરાવવાના રહેશે એ રીતે જમા કરાવી શકો અને મુખ્ય જે બાબત છે એ તમે દર વર્ષે દોઢ લાખથી વધારે તમે જમા નથી કરાવી શકવાના ઘણા એવું વિચારે કે મારે બે બે હજાર રૂપિયા મહિને જમા કરાવવા તો એ શક્ય નહીં બને દોઢ લાખ રૂપિયા તમારી લિમિટ છે દર વર્ષે એમ એક વર્ષની અંદર તમે દોઢ લાખ રૂપિયા જમા કરી શકો આવું ચૌદ વર્ષ સુધી તમારે કરવાનું એ અઢાર વર્ષ થાય એટલે પચાસ ટકા રકમ ભણવા માટે મળશે અને બાકીની લગ્ન માટે એકવીસ વર્ષની ઉંમર થાય એટલે તમારી દીકરીને રકમ મળી જશે હવે દીકરીના લગ્ન એકવીસ વર્ષની પહેલાં થયા તો રકમ જમા કરી શકાય નહીં હવે બીજી વાત ભારતીય નાગરિકો જે છે એને જ લાભ મળે છે એનઆરઆઈને લાભ મળતો નથી એનઆરઆઈ એટલે શું તો કે બહારના દેશનું નાગરિકત્વ ધરાવતા હોય એવા લોકો નોન રેસિડન્ટ ઇન ઇન્ડિયા ભારતની અંદર રહેતા નથી ભારતના મૂળ વ્યક્તિ હોય પણ ભારતની અંદર ન રહેતા હોય અને બહાર રહેતા હોય એમને લાભ મળતો નથી તમારી દીકરીના લગ્ન જો બહાર થાય અથવા કોઈ કારણસર ભારતનું નાગરિકત્વની જગ્યાએ બીજા દેશનું નાગરિકત્વ લીધું હોય તો એમને વ્યાજ પણ મળતું નથી એની જે રકમ ભારતમાં હોય ત્યાર સુધીની હોય એ મળી શકે છે આગળ જોઈએ ટેક્સ ભરવો પડતો નથી ટેક્સ એટલે ઇન્કમ ટેક્સ જે બધાને પૈસા ઉપર જે ટેક્સ લાગે છે એ આ યોજના હેઠળ નથી ભરવો પડતો અને આઠ પોઈન્ટ ચાર ટકાનું તમને વ્યાજ મળે છે એની અંદર સૌથી વધારે પડતો વ્યાજદર છે અને એ વ્યાજદર ત્રણ મહિને બદલાતો રહેશે એટલે વધતો રહેશે બહુ સારી યોજના કહી શકાય મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તો સૌથી પહેલાં દીકરીનું જન્મ તારીખનું પ્રમાણપત્ર હોય જન્મનો દાખલો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો માતા પિતાના આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ પછી ફોટો આવે છે જન્મ તારીખનો દાખલો દીકરીનો આધાર કાર્ડ દીકરીનો રહેઠાણો પુરાવો એટલે તમે જ્યાં રહો છો તમારું જ્યાં ઘર છે તમારું જ્યાં કાયમી રહેણાંક છે એનો પુરાવો પુરાવાની અંદર રેશન કાર્ડ પણ ચાલે આધાર કાર્ડ ચાલશે લાઇટ બિલ ચાલશે એવા કોઈ પણ રહેઠાણને લગતા પુરાવો ચાલશે માતા પિતાના આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ અને દીકરીના ફોટા માતા પિતા સાથેના ફોટા પણ માગી શકે છે મિત્રો આટલી વસ્તુ લઈને તમારે એસબીઆઈમાં જાઓ એટલે કે કોઈપણ સરકાર માન્ય બેંકમાં જાઓ અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં તમે જાઓ તો તમને આ યોજનાનો લાભ મળે છે અને તમે ખાતું ખોલાવી શકો છો તો મિત્રો સરસ મજાની આ માહિતી હતી આ દરેક લોકો સુધી પહોંચાડવાની એક તમારી નેમ રહેશે કારણ કે મેં તમને આ વિડીયો બનાવીને સરસ મજાનો આપ્યો છે તમે ઘણા બધા લોકો સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને આપણી આ યોજનાનો લાભ મળે છે મિત્રો હવે આપણે એવું વિચારીએ આપણા પરિવારની પરિસ્થિતિ થોડીક નબળી હોય કે સારી હોય આપણા પ્રમાણમાં આપણે સરકારે આપણને જે કાંઈ સિસ્ટમ આપી છે કે ભાઈ બસો પસાર રૂપિયાથી લઈને તમે હજાર સુધી કે મતલબમાં વર્ષના દોઢ લાખ સુધી રોકાણ કરી શકો એ રકમ તમારા માટે ઉપયોગી થઈ શકે તમારા પરિવારને લગ્નનો કે ભણતરનો બોજો તમારી દીકરીનો ન પડે એટલા માટે આ યોજના છે ઘણા બધા લોકો દીકરીનું ભણતર છોડાવી નાખે છે કારણ કે પૈસાનો ખર્ચ નથી કરી શકતા તો એમને ટૂંકા ટૂંકા ગાળે આવી બસત કરેલી હોય તો બહુ જ કાયમ આવશે મિત્રો તો આમના માટે એક સરસ મજાની માહિતી હતી સે તાપના સુધી પહોંચાડી છે આ વિડીયો એટલો બધો શેર કરો કે આખા ગુજરાતની અંદર આવી કન્યાઓ સુધી આ યોજના પહોંચી જાય અને આવી દીકરીઓને લાભ મળે બધાના પરિવારને આવી એક ખુશી મળે તો મિત્રો એક છેલ્લે મારે એટલું જ કહેવાનું છે કે તમે તમારા પરિવારમાં દીકરી છે અને તમે વ્યસન કરો છો પાન માવા ગુટકા દારૂ કોઈ પણ વ્યસન કરો છો એની પાછળ જે તમારે ખર્ચો થશે એની કરતાં પચીસ ટકા પણ ખર્ચો આમાં નહીં થાય ઘણા લોકો તમાકુ પાન માવાની અંદર રોજના પચાસ પચાસ રૂપિયા ખર્ચી નાખે એનો તમે હિસાબ કરો મહિનાનો પંદરસો રૂપિયા તો એ થાય છે તો એની કરતાં પણ આનો ઓછો ખર્ચો થશે અને આ બચત જે કરેલી છે એ તમારે જ કાયમ લાગવાની છે ભવિષ્યમાં તમારે એના લગ્ન માટે કે ભણતર માટે પૈસા ગોતવા નહીં પડે મિત્રો આ સરસ મજાની યોજના છે આપણે એમ જ વિચારવાનું છે કે હું વ્યસન મુક્ત થઈશ અને મારી દીકરી માટે કે મારી બેન માટે કોઈ પણ વ્યક્તિ માટે નાની જે બાલિકાઓ છે દસ વર્ષથી આથી નાની એમના માટે આ યોજના આપણે અમલમાં મૂકવાની છે આનો ઉપયોગ કરવાનો છે બધાય એ જ પ્રતિજ્ઞા કરો કે હું આજથી વ્યસન છોડી દઈશ અને આના માટે આ યોજનાનો ઉપયોગ કરીશ ફાયદા બે થશે તમારું શરીર સુધરશે તમે સ્વસ્થ બનશો અને એક તમારી દીકરીને આ સરસ મજાની યોજના થકી અને ઉચ્ચ અભ્યાસ કરવાની અને એક ખુલ્લા દિલથી આશા બંધાણી છે એ પૂરી કરી શકશો એના લગ્ન ધામધૂમથી કરી શકશો એટલા માટે થઈને આ યોજના મેં બનાવી છે સરસ મજાની માહિતી વિડીયોની અંદર આપી છે સૌને વિનંતી આ વિડીયો આટલો બધો શેર કરો કે તમામ લોકો સુધી આ વિડીયો પહોંચી જાય અસ્તુ